મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે લેક્ચરમાં ધાતવીય ઓક્સાઇડ છે બરોબર છે એની એસિડ સાથેની પ્રક્રિયા જોઈ હતી બરોબર છે. એ આપણે ફરી જોઈએ કે ધાતવીય ઓક્સાઇડની મતલબ કે ધાતુના ઓક્સાઇડની જો આપણે એસિડ સાથે પ્રક્રિયા કરીએ બરોબર છે તો આપણે નિપજ છે એ શું મળે છે બરોબર. તો થોડું ફરી પાછું ધ્યાન આપજો. ધાતવીય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા તો આપણે ધાતવીય ઓક્સાઇડની એસિડ સાથેની જે પ્રક્રિયા છે એ સમજવા માટે એક પ્રવૃત્તિ કરી હતી બરોબર છે કે બીકર લઈ એની અંદર કોપર ઓક્સાઇડ છે એનો થોડો ભૂકો લઈએ. તો આ કોપર ઓક્સાઇડ છે બરોબર એનો રંગ કેવો હોય તો કાળા રંગનો. કોપર ઓક્સાઇડનો જે ભૂકો છે એનો રંગ કેવો હોય? કાળો રંગ હોય બરોબર છે. હવે આ કોપર ઓક્સાઇડના ભૂકામાં આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, એવું સાંદ્ર નહીં પણ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ધીરે ધીરે ઉમેરતા જશું અને દ્રાવણને હલાવતા જશું બરોબર છે. તો જે મિશ્રણ બને છે, જે દ્રાવણ બને છે એનો રંગ છે એ વાદળી લીલો આવે છે. કેવો આવે છે? વાદળી લીલો બરોબર. તો આ થવાનું કારણ તો અંદર કંઈક પ્રક્રિયા થઈ, અને એવી શું પ્રક્રિયા થઈ, એવો કયો પદાર્થ મળ્યો કે જેથી કરી અને દ્રાવણનો જે રંગ છે એ વાદળી લીલો મળે છે બરોબર છે. તો ચાલો આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણે બીકરમાં શું લીધું? તો કોપર ઓક્સાઇડ બરોબર છે. કેવો છે? તો સોલિડ પાવડર છે. હવે આ કોપર ઓક્સાઇડના ભૂકામાં આપણે હાઇડ્રોક્લોરિક એસિડ HClનું કેવું દ્રાવણ લીધું? જલીય દ્રાવણ, મતલબ કે મંદ HCl લઈ છે બરોબર છે. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ, શું બને છે? તો કોપર સાથે Cl જોડાઈ જાય તો CuCl2 કોપર ક્લોરાઇડ મળે છે બરોબર છે. પ્લસ બીજું શું મળે છે આપણને? તો ખાસ જોજો, H અને O છે એટલે આપણને બીજું મળે છે, પાણી મળે છે H2O, કે જે લિક્વિડ સ્વરૂપે મળે છે. તો અહીંયા આપણે જોવા જઈએ તો આપેલ જે રાસાયણિક સમીકરણ છે એ સંતુલિત નથી. સંતુલિત નથી તો આપણે શું કરશું? તો એને આપણે સૌ પહેલાં સંતુલિત કરશું. CuCl2 કોપર એક છે પણ ક્લોરિન છે એ બે છે. તો બે છે તો અહીંયા HCl2 ન કરાય બરોબર છે, એની આગળ સગુણક બે મૂકી દઈએ તો ક્લોરિન છે એ બે થઈ ગયા, ક્લિયર. હાઇડ્રોજન બે તો અહીંયા હાઇડ્રોજન બે, ઓક્સિજન એક, ઓક્સિજન એક. તો અહીંયા આપણે જોઈએ તો HCl એ શું છે? તો એસિડ છે બરોબર છે. સામે કોપર ક્લોરાઇડ એ શું છે? તો ક્ષાર છે. અને આ પાણી, કોપર ક્લોરાઇડ છે એ શું છે? ક્ષાર બરોબર. અને છેલ્લે આપણે પાણી મળે છે. તો અહીંયા આપણે આમ જોઈએ તો થોડુંક સમજાય. આગળ આપણે કંઈક તટસ્થીકરણ પ્રક્રિયા શીખા કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ શું મળે? તો ક્ષાર અને પાણી મળે. તો સામાન્ય છે, અહીંયા એસિડ તો છે, તો જો બેઝ હોય કોપર ઓક્સાઇડ તો ક્ષાર અને પાણી મળે. તો કહેવાનો મતલબ કે HCl એસિડ છે તો આ કોપર ઓક્સાઇડ છે, ધાતુના ઓક્સાઇડ છે એ સ્વભાવે કેવા હોય છે? બેઝિક હોય છે. તો આ ધાતુના ઓક્સાઇડ છે બેઝ તરીકે વર્તે છે. તો આ એસિડ થઈ ગયો અને ધાતુના ઓક્સાઇડ, ધાતવીય ઓક્સાઇડ છે એ બેઝિક ઓક્સાઇડ છે બરોબર છે. તો HCl એસિડ, ધાતુના ઓક્સાઇડ બેઝ, બંને વચ્ચે પ્રક્રિયા થઈ શું મળ્યું? ક્ષાર અને પાણી મળે છે. ત્યાર પછી આપણે જોયું કે ધાતવીય ઓક્સાઇડ છે એ બેઝિક ઓક્સાઇડ, શા માટે આપણે એને બેઝિક ઓક્સાઇડ શું કામ કહીએ બરોબર છે. તો ચાલો આપણે જોઈએ. ધાતવીય ઓક્સાઇડ છે એ કેવા ઓક્સાઇડ છે?
तो बेजिक ऑक्साइड है। शुकाम कई रीते कही सकते कि बेजिक ऑक्साइड है तो जो आप जे ऑक्साइड पानी साथे प्रक्रिया करी, जो खास याद रख जो के जे ऑक्साइड पानी साथे प्रक्रिया करी बेज बनावता होय, जे ऑक्साइड पानी साथे प्रक्रिया करी तो अहीं जो है कि धात्वीय ऑक्साइड बेजिक ऑक्साइड है के रीते कही सके, तो जे ऑक्साइड है ये पानी साथ प्रक्रिया करी, केनी साथ प्रक्रिया करी, पानी साथ प्रक्रिया करी बेज बनावता होय तेमने बेजिक ऑक्साइड कहवाय। तो आप जो है तो धातु नो ऑक्साइड आप लीए सोडियम ऑक्साइड Na2, आ सोडियम ऑक्साइड है सॉलिड, एनी केनी साथ प्रक्रिया करवामां आवे पानी, सोडियम ऑक्साइड केनो ऑक्साइड छे तो धातुनो ऑक्साइड धातवीय ऑक्साइड कहेवाय। तो जे ऑक्साइड पानी साथे प्रक्रिया करी आपने शुं आपतो होय, बेज आपतो होय। तो चलो जोईए NaOH एनुं केवुं द्रावण मळे आपणे पाणीमां उमेरी छीए तो जलीय द्रावण, पण आ समीकरण छे ए संतुलित नथी। जो सोडियम 2 ऑक्सिजन 2 अने हाइड्रोजन 2 बधा 2-2 छे तो आगळ 2 मूकी दियो बराबर छे। तो आपणे धातुना ऑक्साइड नी केनी साथे प्रक्रिया करी, पाणी साथे प्रक्रिया करी छी, तो NaOH सोडियम हाइड्रोक्साइड आने शुं कहेवाय बेज छे, बराबर छे। तो धातुना ऑक्साइड छे ई पाणी साथे प्रक्रिया करी बेज बनावे छे, आ परथी कही शकाय के धातवीय ऑक्साइड केवा ऑक्साइड छे तो बेजिक ऑक्साइड छे। तो खास याद राखवानुं बेजिक ऑक्साइड केने कहेवाय, तो जे ऑक्साइड पानी साथे प्रक्रिया करी, अहींया केनो ऑक्साइड छे धातुनो ऑक्साइड, ई पानी साथे प्रक्रिया करी बेज बनावता होय बराबर, तो तेमने बेजिक ऑक्साइड कहेवाय। क्लियर? तो बेजिक ऑक्साइड स्वभावे आपणे जोईए तो धातवीय ऑक्साइड स्वभावे केवा होय छे, बेजिक होय छे। तो खास याद रखवानुं विद्यार्थी मित्रों के धातवीय ऑक्साइड छे स्वभावे केवा होय छे, बेजिक होय छे। तो चलो आपणे थोड़ा केना उदाहरणो जोईए क्या क्या धातवीय ऑक्साइड के जे बेजिक ऑक्साइड छे। तो पहेलुं ज आपणे छे सोडियम ऑक्साइड Na2O, त्यार पछी जोईए तो मेग्नेशियम ऑक्साइड बराबर छे, कैल्शियम ऑक्साइड, बेरियम ऑक्साइड वगैरह। जो खास पूछाई सके कि धातवीय ऑक्साइड छे एना बे नाम आपो, तो सोडियम ऑक्साइड छे, मेग्नेशियम ऑक्साइड, कैल्शियम ऑक्साइड अने बेरियम ऑक्साइड ए धातवीय ऑक्साइड छे। चलो क्लियर विद्यार्थी मित्रों, आटलू समझाई गयुं बधाने। हवे आपणे जोईए जेम अहींया धातवीय ऑक्साइड नी आपणे एसिड साथे प्रक्रिया करी, एम अधातवीय ऑक्साइड नी बेज साथे प्रक्रिया करीए। अधातवीय ऑक्साइड अधातवीय ऑक्साइड नी बेज साथेनी प्रक्रिया तो चलो आपणे अधातवीय ऑक्साइड नी केनी साथे प्रक्रिया करवी छे, तो बेज साथे प्रक्रिया करवी छे, बराबर छे।
तो अधातु नो ऑक्साइड आपणे पहेला લેશું એની બેઝ સાથે પ્રક્રિયા કરશું તો આપણે શું મળે છે, બરોબર છે? ચાલો અધાતુ નો ઓક્સાઇડ તો આપણે સમજી લ્યો કે લઈએ કાર્બન ડાયોક્સાઇડ CO2, બરોબર છે, કે જે વાયુ CO2 કાર્બન છે અધાતુ છે અને એનો ઓક્સાઇડ અધાત્વીય ઓક્સાઇડ, બરોબર છે, એની કેની સાથે પ્રક્રિયા કીધી છે, બેઝ સાથેની પ્રક્રિયા, બરોબર? તો આપણે બેઝ લઈ લઈએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ, બરોબર છે, એનું જલીય દ્રાવણ કાર્બન ડાયોક્સાઇડ છે એની કેની સાથે પ્રક્રિયા કરી, બેઝ સાથેની, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ શું છે, તો બેઝ છે, બરોબર છે? બંને વચ્ચે પ્રક્રિયા થશે એટલે શું મળશે, તો જોઈએ CA CO2 છે ને એક ઓક્સિજન જોડાય તો CaCO3, CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, બરોબર છે, પ્લસ શું વધ્યું, હાઇડ્રોજન બે એક ઓક્સિજન વધે છે એટલે H2O પાણી મળે છે, ક્યાં સ્વરૂપે, તો લિક્વિડ, આ જલીય દ્રાવણમાં હશે, અવક્ષેપ સ્વરૂપે કેલ્શિયમ કાર્બોનેટ છે એ આપણે ક્યાં સ્વરૂપે મળે, તો અવક્ષેપ સ્વરૂપે, ક્ષાર સ્વરૂપે, અવક્ષેપ સ્વરૂપે મળે છે। તો અહીંયા આપણે જોઈએ કે કાર્બન ડાયોક્સાઇડની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો આપણને શું મળે છે, કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ એ શું છે, ક્ષાર, H2O છે એ શું છે, તો પાણી। તો સામાન્ય પાછું આપણે યાદ આવે કે તટસ્થીકરણ પ્રક્રિયા, કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ આપણને શું મળે, તો ક્ષાર અને પાણી મળે। તો અહીંયા એસિડ અને બેઝ હોવા જોઈએ ને, CaOH ટ્વાઇસ બેઝ છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે, બરોબર? તો અહીંયા એસિડ હોવો જોઈએ, આ એસિડ તો નથી, કાર્બન ડાયોક્સાઇડ છે, બરોબર? તો આ શું છે, તો કાર્બન ડાયોક્સાઇડ અધાત્વીય ઓક્સાઇડ છે, અધાતુનો ઓક્સાઇડ છે, અને અધાતુનો ઓક્સાઇડ છે એ સ્વભાવે કેવો હોય છે, એસિડિક હોય છે, એટલે એસિડ તરીકે વર્તે છે, બરોબર છે? એટલે જોજો ખાસ, આ બેઝની આપણે કેની સાથે પ્રક્રિયા કરી, અધાતુના ઓક્સાઇડ સાથે, તો અધાતુનો ઓક્સાઇડ સ્વભાવે કેવો હોય, એસિડિક હોય છે એટલે એસિડ તરીકે વર્તે છે, તો બંને વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી મળે છે। તો ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે અધાત્વીય ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે, એસિડિક હોય છે। તો ચાલો આપણે જોઈએ અધાત્વીય ઓક્સાઇડ કેવા ઓક્સાઇડ છે, તો એસિડિક ઓક્સાઇડ છે। તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અધાત્વીય ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ છે, આવી રીતે યાદ રાખવાનું કે અ આવ્યો અધાત્વીયમાં તો અહીંયા એસિડ આવે, અ બરોબર, ધાત્વીય ઓક્સાઇડ એ કેવા ઓક્સાઇડ, બેઝિક ઓક્સાઇડ, અધાત્વીય ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ, અ આવે, બરોબર છે, પણ આના કરતાં બહેતર છે અધાત્વીય ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય, એસિડિક ઓક્સાઇડ છે। કઈ રીતે કહી શકાય કે અધાત્વીય ઓક્સાઇડ સ્વભાવે એસિડિક ઓક્સાઇડ છે, તો સામાન્ય છે, હમણાં આપણે આગળ વાત કરી તેની જેમ કે જે ઓક્સાઇડ કેની સાથે, જે ઓક્સાઇડ પાણી સાથેની જે ઓક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયા દરમિયાન શું આપે, જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી શું આપતા હોય, એસિડ બનાવતા હોય, બરોબર છે, તો આવા ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહેવાય। તો ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે જે ઓક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયા દરમિયાન, તો પાણી સાથેની પ્રક્રિયા, તો જે ઓક્સાઇડ પાણી સાથેની પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવતા હોય, તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવતા હોય તેને એસિડિક ઓક્સાઇડ કહે છે।
तो विद्यार्थी मित्रों शुं कीधुं के जे ऑक्साइड पानी साथे प्रक्रिया करी तो पानीनी साथे प्रक्रिया करी एसिड बनावता होय बराबर छे तेमने केवा ऑक्साइड कहेवाय तो एसिडिक ऑक्साइड कहे छे। तो जोईए केवा ऑक्साइड छे के जे पानी साथे प्रक्रिया करी एसिड बनावे तो सल्फर डायोक्साइड SO2 बराबर छे। सल्फर डायोक्साइड शुं छे वायु जो आपणे एनी पानी साथे प्रक्रिया करी H2O लिक्विड बराबर छे। तो अहींया मैं शुं कीधुं के जे ऑक्साइड आ सल्फर डायोक्साइड ऑक्साइड छे केनो ऑक्साइड छे अधातवीय ऑक्साइड जे ऑक्साइड पानी साथे प्रक्रिया करी शुं बनावता होय एसिड बनावता होय बराबर। ने जोईए तो H2SO2 छे ने अहींया एक त्रण तो शुं बनशे H2SO3 जलीय द्रावण मळे छे H2 हाइड्रोजन बे सल्फर एक अने ऑक्सिजन बे ने एक त्रण तो आने शुं कहेवाय सल्फ्यूरस एसिड। પણ જો H2SO4 હોય બરોબર છે તો આને સલ્ફ્યુરિક એસિડ કહેવાય પણ અહીંયા શું છે H2SO3 H2SO3 એટલે સલ્ફ્યુરસ ખાસ યાદ રાખજો સલ્ફ્યુરસ એસિડ બરોબર છે। તો અહીંયા અધાતવીય ઓક્સાઇડ અધાતુનો ઓક્સાઇડ કેની સાથે પ્રક્રિયા કરે છે તો પાણી સાથે પ્રક્રિયા કરીને આપણે શું આપ્યું તો એસિડ આપે છે। तो खास याद रखवानुं जे आपणे व्याख्या कीधी के जे ऑक्साइड अहींया क्यों ऑक्साइड तो अधातुनो ऑक्साइड पाणी साथे प्रक्रिया करी आपने शुं आपे छे तो एसिड आपे छे बराबर छे। तो आवा ऑक्साइड ने केवा ऑक्साइड कहेवाय तो एसिडिक ऑक्साइड कहे छे बराबर छे। चलो जोईए अधातवीय ऑक्साइड સ્વભાવે કેવા હોય છે એસિડિક હોય છે અધાતવીય ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે। તો અધાતુના ઓક્સાઇડ ના આપણે ઉદાહરણો જોઈએ તો બે તો આપણે લઈ લીધા એક તો CO2 કાર્બન ડાયોક્સાઇડ બીજું SO2 સલ્ફર ડાયોક્સાઇડ Cl2O7 ડાયક્લોરો હેપ્ટોક્સાઇડ બરોબર પછી N2O5 ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ। તો આ બધા જે ઉદાહરણો છે બરોબર છે એ કેના ઉદાહરણો થયા તો અધાતવીય ઓક્સાઇડના। તો ખાસ યાદ રાખવાનું અધાતવીય ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય તો એસિડિક હોય છે બરોબર। એના ઉદાહરણો આપણે કહીએ તો કાર્બન ડાયોક્સાઇડ અધાતુ છે એનો ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અધાતુ છે એનો ઓક્સાઇડ ડાયક્લોરિન પેન્ટોક્સાઇડ હેપ્ટોક્સાઇડ સેવન છે ડાયક્લોરિન હેપ્ટોક્સાઇડ એટલે અધાતુ છે એનો ઓક્સાઇડ ડાય નાઇટ્રોજન પાંચ છે એટલે પેન્ટોક્સાઇડ બરોબર છે। આવું આપણે શીખી ગયા કે મોનો એક હોય તો મોનો કહેવાય બે હોય તો ડાય કહેવાય ત્રણ હોય તો ટ્રાય ચાર હોય તો ડાય ટ્રાય ટેટ્રા પેન્ટા હેક્ઝા હેપ્ટા ઓક્ટા બરોબર છે। તો અને ડાય ક્લોરો હેપ્ટોક્સાઇડ ડાય નાઇટ્રો પેન્ટોક્સાઇડ બરોબર છે। એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ જે ઉદાહરણો છે એ અધાતવીય ઓક્સાઇડના છે અને આ અધાતવીય ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે ક્લિયર। ચલો વિદ્યાર્થી મિત્રો હવે ત્યાર પછીનો આપણે ટોપિક જોઈએ બરોબર છે કે તમામ એસિડ અને તમામ બેઝ માં શું સમાનતા છે સરખાપણું શું છે બરોબર છે આપણે જોવું છે એ સમજવું છે। તો એ માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ કે તમામ એસિડ અને તમામ બેઝ એમાં સરખાપણું શું છે બરોબર છે। તો આપણે એ સમજવા માટે એક પ્રવૃત્તિ કરીએ આ પ્રવૃત્તિનો આપણો મુખ્ય હેતુ એ છે કે એસિડ અને બેઝના જલીય દ્રાવણ જોજો મંદ છે સાંદ્ર છે નહીં એસિડ અને બેઝના જલીય દ્રાવણમાં થતા વિદ્યુત વહનનો આપણે અભ્યાસ કરવો છે। તો શું એસિડ અને બેઝના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે કે નહીં અને જો વિદ્યુત પ્રવાહનું વહન થાય તો એ કેને કારણે એ વિદ્યુતનું વહન એ દ્રાવણોમાંથી થાય છે બરોબર છે આપણે સમજવું છે। તો એ માટે આપણે એક પ્રવૃત્તિ છે સૌથી પહેલાં તો આપણે એક બીકર લેશું
બરોબર છે. ત્યાર પછી એક રબરનું બૂચ લેશું. આ રબરના બૂચમાં આપણે બે ખીલી છે એ લગાવી દેશું, અંદર દાખલ કરી દેશું રબરના બૂચમાં, બરોબર. ત્યારબાદ આ રબરના બૂચને આપણે બીકરના તળિયે મૂકી દેશું વચ્ચે, ક્લિયર. ત્યાર પછી આ બંને ખીલીઓને બલ્બ સ્વીચ મારફતે આપણે વીજ કોષ સાથે જોડીશું. આ બંને ખીલીને આપણે બલ્બ છે સ્વીચ મારફતે આપણે એને બંને ભાગને વીજ કોષ સાથે, એના ધન ધ્રુવ સાથે અને ઋણ ધ્રુવ સાથે જોડીશું. આપણે જે રચના કરી, શું કર્યું, તો એક ખીલી છે એની સાથે એને આપણે વીજ કોષ છે બેટરી છે એના ઋણ ધ્રુવ સાથે જોડી છે, જ્યારે બીજી ખીલી છે એને સ્વીચ મારફતે બલ્બ અને બલ્બ મારફતે આપણે એને બેટરીના ધન ધ્રુવ સાથે જોડીએ છીએ, ક્લિયર. પણ આ બંને ખીલી એકબીજાના સંપર્કમાં નથી, બરોબર છે. એટલે ખાસ યાદ રાખવાનું, અહીંયા જે આપણે દેખાય છે એ પાણી, અહીંયા આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, બરોબર છે, મંદ HClનું દ્રાવણ લેશું. અહીંયા બંને ખીલી છે એ ડૂબી જાય, બરોબર છે, એટલું આપણે મંદ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ લેશું, ક્લિયર. ત્યાર પછી આપણે આ સ્વિચ છે એને ચાલુ કરશું, કળ ચાલુ કરશું અને જોશું કે બલ્બ છે એ પ્રકાશિત થાય છે કે નહીં, આપણે અવલોકન કરશું. જો બલ્બ પ્રકાશિત થાય તો અહીંયા આપણે લખશું, તો અહીંયા આપણે જે દ્રાવણો લેવાના છે આ પાત્રમાં, સૌથી પહેલા આ પાત્રમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ લેશું, બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં બરોબર એનો અભ્યાસ કરશું. ત્યાર પછી HClની જગ્યાએ H2SO4 લેશું, પાણી કેવું મંદ. ત્યાર પછી એની અંદર ગ્લુકોઝનું દ્રાવણ ભરશું, ત્યાર પછી આલ્કોહોલનું દ્રાવણ લેશું, ત્યાર પછી NaOHનું દ્રાવણ, આ બેઝ છે, ત્યાર પછી CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એ પણ બેઝ છે. એક પછી એક આ પાત્રની અંદર આપણે દ્રાવણ લેશું અને કળ ચાલુ કરશું, પછી અવલોકન કરશું કે બલ્બ છે યા પ્રકાશિત થાય છે કે નહીં. બલ્બ ક્યારે પ્રકાશિત થાય, તો જો દ્રાવણ છે એ વિદ્યુતનું સુવાહક હોય તો, દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો. તો સૌથી પહેલા આપણે શું લીધું બીકરમાં, કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ લઈ, બરોબર છે, મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ લઈ આપણે સ્વિચને ચાલુ કરી છે તો બલ્બ છે એ પ્રકાશિત થાય છે. તો હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ લઈ છે, સ્વિચ ચાલુ કરવાથી બલ્બ છે એ કેવો થાય છે, તો પ્રકાશિત થાય છે. બલ્બ પ્રકાશિત થાય છે ક્યારે, બલ્બ પ્રકાશિત થાય તો સામાન્ય છે કે જો દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહનું શું થતું હોય, વહન થતું હોય, દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થતું હોય તો અને તો જ છે એ બલ્બ પ્રકાશિત થાય. તો HClનું એસિડનું જે દ્રાવણ છે એ વિદ્યુતનું વહન કરે છે, પણ આ દ્રાવણમાં વિદ્યુતનું વહન કેના દ્વારા થાય, ખાસ યાદ રાખજો, HClમાંથી વિદ્યુતનું વહન થાય છે બરોબર, એટલા જ માટે બલ્બ છે એ પ્રકાશિત થાય છે. પણ આ HClમાંથી વિદ્યુતનું વહન કેના દ્વારા થાય છે, તો HCl ઈ શું છે, તો એસિડ છે, બરોબર છે. તો એસિડ તેના દ્રાવણમાં H+ આયનો છે એ મુક્ત કરે છે. તો અહીંયા બલ્બ પ્રકાશિત થાય છે શા માટે, એનું કારણ શું, તો અહીંયા H+ આયનો છે એ મુક્ત થાય છે દ્રાવણમાં, હાઇડ્રોક્લોરિક એસિડ છે એ H+ આયન મુક્ત કરે છે. તો ખાસ યાદ રાખવાનું કે H+ આયન મુક્ત કરે છે, ક્લિયર. વિદ્યાર્થી મિત્રો આટલું સમજાઈ ગયું બધાને, આયન કયો તો ભલે અથવા તો આયનો કયો તો ભલે, વધુ માત્રામાં H+ આયનો મુક્ત કરે છે. કોણ મુક્ત કરે છે, તો હાઇડ્રોક્લોરિક એસિડ HCl, બરોબર છે. તો અહીંયા HCl છે, આપણે જેવો વિદ્યુત પ્રવાહ સ્વિચ ચાલુ કરશું એટલે હાઇડ્રોક્લોરિક એસિડ છે એના દ્રાવણમાં H+ આયનો મુક્ત કરે, કેવા આયનો, H+ આયનો, બરોબર છે. ખાસ યાદ રાખવાનું, જેથી કરીને વિદ્યુતનું વહન કેના દ્વારા થાય છે, આ ધન આયનો દ્વારા થાય છે. તો ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ દ્રાવણમાં વિદ્યુતના વહન માટે આયનો જવાબદાર હોય, કાં તો ધન આયન જવાબદાર હોય અથવા તો ઋણ આયન જવાબદાર હોય,
तो एसिड नी अंदर विद्युत वहन माटे क्या आयनो जवाबदार छे? तो एच प्लस आयनो जवाबदार छे, बराबर छे। अने तमाम एसिड तमाम एना द्रावण में एना जलीय द्रावण में एच प्लस आयन छे ई मुक्त करे छे अथवा तो उत्पन्न करे छे, बराबर छे, जे तेना एसिडिक गुणधर्म माटे जवाबदार छे। बराबर, एसिडिक गुणधर्म माटे क्यों आयन जवाबदार छे? तो एच प्लस आयन। એટલે આ દ્રાવણમાં આપણે સ્વિચ ચાલુ કરશું એટલે એચ પ્લસ આયનો ઉત્પન્ન થાય છે, મુક્ત થાય છે, અને આ એચ પ્લસ આયનો મારફતે વિદ્યુતનું શું થાય છે? વહન થાય છે, જેથી કરીને બલ્બ પ્રકાશિત થાય છે। ચાલો હવે મંદ એચસીએલનું દ્રાવણ બહાર લઈ એની જગ્યાએ મંદ એચ ટુ એસઓ ફોર સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ લેશું અને સ્વિચ ચાલુ કરશું તો પણ બલ્બ છે એ પ્રકાશિત થાય છે, બરોબર છે। બલ્બ પ્રકાશિત થાય છે, શું કામ પ્રકાશિત થયો? તો સેમ ટુ સેમ જેમ હાઇડ્રોક્લોરિક એસિડ છે એના દ્રાવણમાં એચ પ્લસ આયન મુક્ત કરે છે એમ સલ્ફ્યુરિક એસિડ એક પ્રકારનો એસિડ જ છે, તો એસિડ તેના દ્રાવણમાં કયો આયન ઉત્પન્ન કરે છે? તો એચ પ્લસ આયન ઉત્પન્ન કરે છે, ઉત્પન્ન કરે છે અથવા તો મુક્ત કરે છે, લખી શકાય। ચાલો ક્લિયર। તો આપણે અહીંયા બે એસિડ લીધા, કયા કયા એસિડ? એક તો હાઇડ્રોક્લોરિક એસિડ અને એક સલ્ફ્યુરિક એસિડ, બંને એસિડ કેવા લીધા? તો મંદ, મંદ મતલબ કે એને પાણીમાં આપણે મિશ્ર કરેલા છે, બરોબર છે। એટલે કોઈ પણ એસિડ છે, તમામ એસિડ છે, બરોબર, એના દ્રાવણમાં હાઇડ્રોજન આયન એચ પ્લસ આયન છે એ શું કરે છે? ઉત્પન્ન કરે છે અથવા તો મુક્ત કરે છે, ક્લિયર। ત્યાર પછી આમાંથી આપણે સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ બીકરમાંથી દૂર કરશું, હવે બીકરની અંદર આપણે ગ્લુકોઝનું દ્રાવણ લઈશું। જોજો, ખાસ યાદ રાખજો, કેનું દ્રાવણ લઈ છીએ? ગ્લુકોઝનું દ્રાવણ, અને ગ્લુકોઝનું અણુસૂત્ર શું છે? C6H12O6, એટલે 6 કાર્બન, 12 હાઇડ્રોજન અને 6 ઓક્સિજન। કાર્બન કેટલા છે? 6, હાઇડ્રોજન 12, ઓક્સિજન 6, તો ગ્લુકોઝનું અણુસૂત્ર છે। ગ્લુકોઝનું આપણે જલીય દ્રાવણ બીકરની અંદર લેશું, ક્લિયર। હવે સ્વિચ ફરી ચાલુ કરશું, બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં એ આપણે એનું અવલોકન કરવાનું છે। સ્વિચ ચાલુ કરી અને અવલોકન કરશું તો બલ્બ છે એ પ્રકાશિત થતો નથી, તો અહીંયા આપણે લખશું કે ગ્લુકોઝનું જો દ્રાવણ લેવામાં આવે તો બલ્બ છે, બરોબર છે, એ પ્રકાશિત થતો નથી। તો બલ્બ પ્રકાશિત થતો નથી એનું કારણ આપો, કેમ બલ્બ પ્રકાશિત થતો નથી? તો અહીંયા ગ્લુકોઝ છે એના જલીય દ્રાવણમાં, એના દ્રાવણમાં એચ પ્લસ આયન કે પછી ઓ એચ માઇનસ આયન, એટલે હાઇડ્રોજન આયન અથવા તો હાઇડ્રોક્સાઇડ આયન ઉત્પન્ન કરતો નથી અથવા તો મુક્ત કરતો નથી। હમણાં જ મેં તમને કીધું કે વિદ્યુતના વહન માટે આયનો જવાબદાર છે, કાં તો ધન આયન હોવો જોઈએ કાં તો ઋણ આયન હોવો જોઈએ। તો ગ્લુકોઝ છે એના દ્રાવણમાં ધન આયન કે ઋણ આયન મુક્ત કરતો નથી, ઉત્પન્ન કરતો નથી, જેથી ગ્લુકોઝના દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થશે નહીં। જો વિદ્યુતનું વહન જ ન થાય તો બલ્બ પ્રકાશિત થવાનો નથી, બરોબર છે। તો અહીં આપણે કારણ શું આપશું? તો એચ પ્લસ આયન કે ઓએચ માઇનસ આયનો, અહીં આપણે આખું લખીએ એચ પ્લસ આયનો OH માઇનસ આયનો, મુક્ત ગ્લુકોઝ છે એચ પ્લસ આયનો કે OH માઇનસ આયનો છે એ મુક્ત થતો કરતો નથી, તો મુક્ત થતા નથી। બરોબર છે, તો ગ્લુકોઝ એના જલીય દ્રાવણમાં એચ પ્લસ આયનો કે પછી OH માઇનસ આયનો મુક્ત કરતો નથી, મુક્ત થતા નથી। એવી જ રીતે આપણે આલ્કોહોલ લેશું, ચાલો એમાંથી ગ્લુકોઝનું દ્રાવણ લઈ લઈ બહાર, હવે એની અંદર આલ્કોહોલ, અહીંયા કયો આલ્કોહોલ લીધો છે આપણે? C2H5OH, C2H5 કાર્બન 2, હાઇડ્રોજન 5 અને OH, ઇથેનોલ છે, એક કાર્બન હોય તો મિથેન, બે હોય તો ઇથેન, તો ઇથેનોલ છે આલ્કોહોલ છે। જો ઇથેનોલનું દ્રાવણ આમાં લેવામાં આવે, બરોબર છે, પછી સ્વિચ ચાલુ કરવામાં આવે તો બલ્બ છે એ પ્રકાશિત થતો નથી,
કેમ બલ્બ પ્રકાશિત થતો નથી? તો અહીંયા આલ્કોહોલ તેના જલીય દ્રાવણમાં અથવા તો એના દ્રાવણોમાં એચ પ્લસ આયનો કે ઓ એચ માઇનસ આયનો છે એ મુક્ત કરતો નથી. બરોબર છે? એટલે ખાસ યાદ રાખવાનું, અહીંયા આપણે શું આવશે, એચ પ્લસ આયનો કે ઓ એચ માઇનસ આયનો, બરોબર છે, એ મુક્ત થતા નથી. જો આયનો મુક્ત ન થાય તો વિદ્યુતનું વહન થશે નહીં, અને જો વિદ્યુતનું વહન ન થાય તો બલ્બ પ્રકાશિત થશે નહીં. ચાલો ત્યાર પછી NaOH, આ શું છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે. ક્લિયર? આની અંદરથી આપણે જે દ્રાવણ છે એ બહાર લઈ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ લેશું. કેનું દ્રાવણ? સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ લઈ સ્વિચ ચાલુ કરતા બલ્બ છે એ પ્રકાશિત થાય છે. બરોબર છે? તો શું કામ પ્રકાશિત થાય છે, ચાલો આપણે જોઈએ. બલ્બ છે એ પ્રકાશિત થાય છે, એનું કારણ આપો. તો બલ્બ શું કામ પ્રકાશિત થાય છે? જેમ એસિડ એચ પ્લસ આયનો મુક્ત કરે એમ તમામ બેઝ, જો સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બંને બેઝ છે, તો તમામ બેઝ એના જલીય દ્રાવણમાં, બરોબર છે, ઓ એચ માઇનસ આયનો મુક્ત કરે છે. ઓ એચ માઇનસ આયનો. એસિડમાં ધન આયન હાઇડ્રોજન હોય, જ્યારે બેઝમાં ઋણ આયન હોય, હાઇડ્રોક્સાઇડ. બરોબર? ઓ એચ માઇનસ ને શું કહેવાય? હાઇડ્રોક્સાઇડ આયન. બરોબર છે? તો હાઇડ્રોક્સાઇડ આયન છે એ કેવો આયન થયો? તો ઋણ આયન. આ ઋણ આયનો છે, બરોબર છે, એ વિદ્યુત પ્રવાહનું શું કરે છે? વહન કરે છે, જેથી બલ્બ પ્રકાશિત થાય છે. હવે આપણે એમાંથી NaOH નું જલીય દ્રાવણ લઈ બહાર કાઢી એની અંદર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું જલીય દ્રાવણ CaOH ટ્વાઇસ, એનું જલીય દ્રાવણ લઈ સ્વિચ ફરી ચાલુ કરતા બલ્બ છે એ શું થાય છે? તો પ્રકાશિત થાય છે. તો બલ્બ પ્રકાશિત થાય છે તો આપણે કહી શકાય કે અંદર દ્રાવણમાં કોઈ આયનો છે એ મુક્ત થતા હોવા જોઈએ અથવા તો ઉત્પન્ન થતા હોવા જોઈએ, અને બેઝ છે તો બેઝ તેના દ્રાવણોમાં કયો આયન મુક્ત કરે, કયો આયન ઉત્પન્ન કરે? તો OH માઇનસ આયનો મુક્ત કરે છે. OH માઇનસ આયનો મુક્ત કરે છે, જેથી કરી અને દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અને બલ્બ છે એ પ્રકાશિત થાય છે. તો આપણે આ પ્રવૃત્તિ દ્વારા શું શીખ્યા? તો આ પ્રવૃત્તિમાં આપણે શું લીધું? તો એવું દ્રાવણ આપણે અહીંયા લેવાનું અથવા તો કોઈ પણ દ્રાવણ લઈ અને જો એ દ્રાવણમાંથી વિદ્યુતનું વહન કરવામાં આવે, સ્વિચ ચાલુ કરવામાં આવે અને જો બલ્બ પ્રકાશિત થાય, બલ્બ પ્રકાશિત થાય તો એ દ્રાવણમાં કાં તો ધન આયન ઉત્પન્ન થતો હોવો જોઈએ, કાં તો ઋણ આયન છે એ ઉત્પન્ન થતો હોવો જોઈએ, તો અને તો જ બલ્બ પ્રકાશિત થાય. પણ જો દ્રાવણમાં એક પણ આયન ઉત્પન્ન ન થાય તો બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે વિદ્યુતના વહન માટે આયનો જવાબદાર છે. એ પછી ધન આયન હોય તોય ભલે અને ઋણ આયન હોય તોય ભલે. અને એસિડ છે એના દ્રાવણોમાં કયો આયન ઉત્પન્ન કરે છે? તો એચ પ્લસ આયન, કે જે તેના એસિડિક ગુણધર્મ માટે જવાબદાર છે. એમ તમામ બેઝ એના દ્રાવણોમાં, જો તમામ બેઝ એના દ્રાવણોમાં કયો આયન ઉત્પન્ન કરે છે? તો ઓ એચ માઇનસ આયન ઉત્પન્ન કરે છે, જે તેના બેઝિક ગુણધર્મ માટે જવાબદાર છે. એટલે એસિડ અને બેઝ એ ધન આયન અને ઋણ આયન ઉત્પન્ન કરે છે, મુક્ત કરે છે, જેથી બલ્બ પ્રકાશિત થાય છે. જ્યારે ગ્લુકોઝ અને આલ્કોહોલ છે, બરોબર છે, એમાંથી વિદ્યુતનું વહન થતું નથી. શા માટે થતું નથી? તો એ હાઇડ્રોજન આયન કે હાઇડ્રોક્સાઇડ આયન, એટલે કે એચ પ્લસ આયન કે પછી ઓ એચ માઇનસ આયન મુક્ત કરતા નથી. જોજો, એની અંદર હાઇડ્રોજન આયન, હાઇડ્રોજન તો છે બંનેમાં, બરોબર છે, તેમ છતાં એ આયનો મુક્ત કરતા નથી. બરોબર છે? એટલે ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણોમાંથી વિદ્યુતનું વહન થતું નથી, જેથી બલ્બ પ્રકાશિત થશે નહીં. ચાલો આપણે આને થોડું વધુ જોઈએ. તો તમામ એસિડ, આપણે એસિડની વાત કરી તો HCl, બરોબર છે, પછી H2SO4, બરોબર, HNO3, CH3COOH, બરોબર છે, એસિટિક એસિડ,
बराबर आ खास याद रखवानुं बधाए तो आ चार एसिड लई छे आ चार एसिड क्या आयनों उत्पन्न करे छे तो धनायन अने ऋणायन तो चारे चार एसिड छे ए एच प्लस आयन उत्पन्न करे छे क्यों आयन तो एच सी एल एच प्लस आयन उत्पन्न करे एच टू एसओ फोर पण एच प्लस आयन उत्पन्न करे एच एनओ थ्री एच प्लस आयन उत्पन्न करे सी एच थ्री सी डबल ओ एच एच प्लस आयन उत्पन्न करे छे એટલે તમામે તમામ એસિડ છે એ ક્યાં આયનો ઉત્પન્ન કરે છે તો એચ પ્લસ આયન ઉત્પન્ન કરે બરોબર છે ને આ એચ પ્લસ આયન કે જે તેની એસિડિક ગુણધર્મ માટે જવાબદાર છે એચ પ્લસ આયનો તેના એસિડિક ગુણધર્મ માટે જવાબદાર છે જોજો પણ આ એચ પ્લસ આયન ક્યાં ઉત્પન્ન કરે તો તમામ એસિડના જલીય દ્રાવણમાં તો અહીંયા એક યુ લખવાનું એક વસ્ત કેવા દ્રાવણમાં તો એના જલીય દ્રાવણમાં એચ પ્લસ આયન ઉત્પન્ન કરે છે કેવા દ્રાવણમાં તો જલીય દ્રાવણમાં બરોબર તો ક્યાં ઋણ આયન ઉત્પન્ન કરશે તો જો એચ પ્લસ આયન ઉત્પન્ન કર્યો વૈધો કયો તો સીએલ માઇનસ અહીંયા એચ પ્લસ આયન ઉત્પન્ન કરે તો કયું વૈધુ એસઓ ફોર માઇનસ એચ પ્લસ આયન ઉત્પન્ન કરે તો એનઓ થ્રી માઇનસ ક્લિયર તો ખાસ યાદ રાખવાનું કે ક્યાં ક્યાં આયનો છે ઉત્પન્ન કરે છે બરોબર છે એસઓ ફોર ટુ માઇનસ NO3 માઇનસ પછી CH3 તો આ H+ આયન મુક્ત કર્યો વૈધુ શું તો CH3 COO- આવા આયનો છે બરોબર છે ઋણ આયન છે એ ઉત્પન્ન થાય છે તો અહીંયા જોઈએ તો સામાન્ય છે બધા જ એસિડમાં સામાન્ય શું છે તો H+ આયન તમામ એસિડ કે જે H+ આયન ઉત્પન્ન કરે છે જ્યારે ઋણ આયન જુદા જુદા છે ક્લિયર છે તો ખાસ યાદ રાખવાનું કે તમામ એસિડ તેના દ્રાવણોમાં એચ પ્લસ આયન ઉત્પન્ન કરે છે જે તેની એસિડિકતા અથવા તો એસિડિક ગુણધર્મ માટે જવાબદાર છે અથવા તો એસિડિક વર્તણૂક માટે જવાબદાર છે બરોબર છે ખાસ યાદ રાખવાનું એસિડિક વર્તણૂક માટે જવાબદાર કોણ એસિડિક ગુણધર્મ માટે જવાબદાર કોણ તો એચ પ્લસ આયન જો આપણે એસિડને પાણીમાં ઉમેરીએ જ નહીં બરોબર ને જો એચ પ્લસ આયન ઉત્પન્ન જ ન થાય તો એ એસિડિક ગુણધર્મ ધરાવતો નથી બરોબર છે જો આપણે એને શુષ્ક એસિડ હોય કોઈ પણ એસિડ શુષ્ક હોય બરોબર છે એટલે એની અંદર કોઈ પાણીની માત્રા નથી પણ જો એ એસિડને આપણે પાણીમાં ઉમેરવામાં આવે અથવા તો એ ભેજના સંપર્કમાં આવે તો એ એચ પ્લસ આયન ઉત્પન્ન કરે ના એચ પ્લસ આયનો છે એના એસિડિક ગુણધર્મ માટે જવાબદાર છે સેમ ટુ સેમ બેઝની વાત કરી બરોબર છે તો બેઝની વાત કરી તો NaOH અને CaOH ટ્વાઇસ બરોબર છે અહીંયા આપણે વાત કરી તો ધન આયન કયો ઉત્પન્ન થશે Na પ્લસ અને ઋણ આયન કયો આ ધન આયન ઉત્પન્ન કરે છે અને ઋણ આયન તો OH માઇનસ અહીંયા ધન આયનની વાત કરી તો Ca પ્લસ સીએ પ્લસ ટુ અને ઋણ આયનની વાત કરી તો ઓએચ માઇનસ તો સામાન્ય છે કે તમામ બેઝ એમાં સમાન શું છે સરખાપણું શું છે તો તમામ બેઝ તેના દ્રાવણોમાં ઓએચ માઇનસ આયન ઉત્પન્ન કરે છે બરોબર છે જે તેમની બેઝિક ગુણધર્મ માટે જવાબદાર છે બરોબર છે બેઝિક ગુણધર્મ માટે કયું આયન જવાબદાર છે તો OH- આયન ઋણ આયન જવાબદાર છે એટલે તમામ બેઝ તેના દ્રાવણોમાં OH- આયન છે એ ઉત્પન્ન કરે છે જે તેમની બેઝિક ગુણધર્મ માટે જવાબદાર છે અથવા તો બેઝિક વર્તણૂક માટે OH- આયન છે એ જવાબદાર છે ચાલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો આટલું સમજાઈ ગયું આ પ્રવૃત્તિ ને આપણે આ જે કોષ્ટક બનાવ્યું છે એટલા માટે કે જેથી કરીને આપને સરળતાથી યાદ રહે ચલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીની આપણે એક પ્રવૃત્તિ કે એસિડ અથવા તો બેઝનું પાણીના દ્રાવણમાં શું થાય છે આપણે આ સમજવું જોજો ખાસ એસિડ અથવા તો બેઝ એને જો પાણીમાં ઉમેરીએ
બરોબર છે. તો એસિડ અને બેઝના દ્રાવણમાં શું થાય છે, આપણે હમણાં થોડુંક આગળ જોયું કે એસિડને જો પાણીમાં ઉમેરી તો એચ પ્લસ આયન ઉત્પન્ન કરે, ને જો બેઝને પાણીમાં ઉમેરી તો એ ઓએચ માઇનસ આયન ઉત્પન્ન કરે છે. ચાલો આપણે એ સમજવું છે, બરોબર છે. તો એ માટે એક પ્રવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિનો આપણો મુખ્ય હેતુ છે કે શુષ્ક HCl, બરોબર, એટલે ભેજ નથી, પાણી નથી, શુષ્ક HCl એસિડિક નથી, પરંતુ HCLનું જે જલીય દ્રાવણ છે, જો એસિડને પાણીમાં ઉમેરવામાં આવે તો એના જલીય દ્રાવણ છે એ એસિડિક છે, આપણે એ સમજવા માટે પ્રવૃત્તિ કરવી છે. તો સૌથી પહેલા તો આપણે શુષ્ક અને સૂકી, બરોબર, શુષ્ક કસનળી લેશું અને શુદ્ધ, અંદર બીજું કાંઈ હોવું જોઈએ નહીં. આ શુષ્ક કસનળીની અંદર આપણે એક ગ્રામ જેટલો, કેટલો, એક ગ્રામ જેટલો સોડિયમ ક્લોરાઇડ મીઠું લેશું, NaCl, એક ગ્રામ જેટલું NaCl લેશું, બરોબર, સોલિડ. હવે આ NaCl છે, સોડિયમ ક્લોરાઇડ છે, આ કસનળીમાં આપણે ઉપરથી, બરોબર છે, સાંદ્ર H2SO4 નાખશું. શું ઉમેરશું? મંદ નહીં, કેવું, સાંદ્ર, સાંદ્ર H2SO4 અંદર ઉમેરશું. ઉમેરી ત્યાર પછી બૂચ બંધ કરી અને વિમોચન નળી છે આપણે મૂકી દેશું, એટલે આકૃતિમાં દર્શાવ્યા મુજબની એક રચના થઈ જાય, બરોબર છે. તો સોડિયમ ક્લોરાઇડ છે એની સાથે સાંદ્ર H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થશે. પ્રક્રિયા થઈ એટલે આપણે અંદર જોવા મળશે કે પરપોટા ઉત્પન્ન થાય છે. પરપોટા ઉત્પન્ન થાય એનો મતલબ કે અહીંયા કોઈ વાયુ ઉદ્ભવે. આ વાયુ છે એ વિમોચન નળી મારફતે બહાર આવશે એના બીજા છેડે, બરોબર છે. એ બીજા છેડા પાસે આપણે ભૂરું લિટમસ પેપર લેશું. પેલા તો ભૂરું લિટમસ પેપર છે એ ભીનું નહીં, સૂકું લેશું. સૂકા ભૂરા લિટમસ પેપરને રાખશું, અવલોકન કરશું શું થાય છે, રંગ પરિવર્તન થાય છે કે નહીં. ત્યાર પછી આપણે આ જે ભૂરા લિટમસ પેપર છે ને ભીનું કરશું, પાણીમાં બોળી દેશું એટલે ભીનું થઈ જાય. ભીનું થયા પછી આપણે વિમોચન નળીના મુખ પાસે રાખશું, શું એમાં રંગ પરિવર્તન થાય છે કે નહીં આપણે અવલોકન કરીએ. ક્લિયર? તો અહીંયા શું થશે, તો સોડિયમ ક્લોરાઇડ એ સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરે છે જેથી HCl વાયુ ઉત્પન્ન થાય છે. કયો વાયુ? HCl, હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ છે એ ઉત્પન્ન થાય છે. આ વાયુ ઉત્પન્ન થાય છે એ કેવો હશે? શુષ્ક હશે. કેવો હશે? શુષ્ક, બરોબર છે. તો શુષ્ક વાયુ છે એ વિમોચન નળી મારફતે બહાર આવે છે, HCl છે. હવે આ શુષ્ક વાયુ જે બહાર આવે છે વિમોચન નળીના મુખ પાસે આપણે ભૂરા લિટમસ પેપરને રાખશું, પણ ભૂરું લિટમસ પેપર કેવું? તો સૂકું, પાણીથી આપણે ભીંજવશું નહીં, બરોબર છે. સૂકું ભૂરું લિટમસ પેપર રાખશું, બરોબર છે, તેમાં કોઈ જ રંગ પરિવર્તન થશે નહીં, બરોબર. હવે એ જ ભૂરા લિટમસ પેપરને આપણે ભીનું કરશું, પાણીમાં ભીંજવશું ને પછી રાખશું, તો એ ભૂરું લિટમસ પેપર છે એ લાલ બને. તો આપણે આગળ શીખી ગયા કે જો ભૂરું લિટમસ પેપર લાલ બને તો એ એસિડ હોય, તો આમાંથી ઉત્પન્ન થતો વાયુ છે એ કયો હશે? એસિડ હશે, બરોબર છે. તો એ ભૂરા લિટમસ પેપર છે પેલા સૂકું હતું, બરોબર છે, ત્યારે એ લાલ બનાવતું નથી, પણ જ્યારે આપણે એને ભીનું કરીએ છીએ ત્યારે તે લાલ બને છે, રંગ પરિવર્તન થાય છે. તો એનો મતલબ એ કે જ્યારે શુષ્ક HCl છે, કેવો HCl, એમાંથી જે વાયુ ઉત્પન્ન થાય છે એ શુષ્ક છે, તો શુષ્ક HCl છે એ એસિડિક સ્વભાવ ધરાવતો નથી. પરંતુ જ્યારે આપણે લિટમસ પેપરને ભીનું કરીએ છીએ, મતલબ કે લિટમસ પેપરમાં પાણી છે, H2O છે, આ H2O ના સંપર્કમાં જ્યારે શુષ્ક HCl આવશે, પાણીના સંપર્કમાં આવશે એટલે H પ્લસ આયન ઉત્પન્ન કરશે. કયું આયન ઉત્પન્ન કરશે? H પ્લસ આયન. તો આ H પ્લસ આયન છે એ એસિડિક ગુણધર્મ માટે જવાબદાર છે. એટલે અહીંયા જે ભીનું ભૂરું લિટમસ પેપર છે એના સંપર્કમાં જ્યારે HCl વાયુ આવશે, શુષ્ક HCl વાયુ, એટલે એ પાણી સાથે પ્રક્રિયા કરશે, બરોબર, ને H પ્લસ આયન આપે છે. H પ્લસ આયન આપે એટલે આ જે ભૂરું લિટમસ પેપર છે એ રંગ પરિવર્તન કરશે, એટલે ભૂરામાંથી કેવું બનશે? લાલ બનશે. તો આપણે જોવું છે અહીંયા શું થયું, કેવી પ્રક્રિયા થઈ, બરોબર છે. તો સૌથી પહેલા તો આપણે એસિડ લેશું. કયો એસિડ છે?
H2SO4 सांद्र H2SO4 છે, એક્યુ ન લખી શકાય, જલીય દ્રાવણ હોય તો લખાય H2SO4 ની આપણે કેની સાથે પ્રક્રિયા કરી છે, સોડિયમ ક્લોરાઇડ સાથે NaCl સાથે, બરોબર છે? તો NaCl સાથે જો એની પ્રક્રિયા કરવામાં આવે, બરોબર છે, તો શું ઉત્પન્ન થશે? તો Na2SO4 આ ધન આયન છે, એની સાથે બીજા સંયોજનનો ઋણ આયન જોડાય, બરોબર છે? તો Na2SO4 Na2SO4 સોડિયમ સલ્ફેટ એ આપણે કસનળીમાં મળે છે, વધ્યું શું? તો હાઇડ્રોજનના બે પરમાણુ અને ક્લોરિનના કેટલા? તો બે, તો H2Cl2 આવું તો બનશે નહીં, તો શું મળે? HCl મળે, પણ એ હાઇડ્રોજન બે છે અને ક્લોરિન બે છે, સંતુલિત કરવા માટે આપણે આગળ બે મૂકી દઈએ, બરોબર છે? તો અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ કે જે વાયુ સ્વરૂપે મુક્ત થાય છે. જોજો, ખાસ આપણે સૌથી પહેલા શું લીધું હતું? કસનળીમાં સોડિયમ ક્લોરાઇડ 1 ગ્રામ, માં સાંદ્ર H2SO4 ઉમેરતા સોડિયમ સલ્ફેટ મળે છે કસનળીમાં, અને હાઇડ્રો HCl વાયુ છે, બરોબર છે, હાઇડ્રોક્લોરિક એસિડ વાયુ છે ઉત્પન્ન થાય છે, પણ એ કેવો છે? શુષ્ક છે, બરોબર છે. શુષ્ક HCl ની જો આપણે ભૂરા લિટમસ પેપર ની મદદથી પ્રયત્ન કરીએ, રંગ પરિવર્તન થાય છે કે નહીં? તો રંગ પરિવર્તન થશે નહીં, તો આ પરથી કહી શકાય કે શુષ્ક HCl એસિડિક નથી. પણ જ્યારે જે ભૂરા લિટમસ પેપરને આપણે ભીનું કરીએ છીએ, બરોબર, અને એ HCl શુષ્ક છે, એ પાણીના સંપર્કમાં, જો ભીનું લિટમસ પેપર છે એટલે એની પાણી છે, પાણીના સંપર્કમાં જ્યારે HCl આવશે, બરોબર છે, એટલે રંગ પરિવર્તન કરે છે, લાલ બને છે. એટલે કહેવાનો મતલબ કે શુષ્ક HCl એસિડિક નથી, પરંતુ HCl નું જે જલીય દ્રાવણ છે એસિડિક છે. ચાલો, આટલું સમજાઈ ગયું બધા વિદ્યાર્થી મિત્રોને? તો અહીંયા HCl વાયુ છે ઉત્પન્ન થાય, આપણે એની પરખ કરી, બરોબર છે. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ, બરોબર, તો પાણીની હાજરીમાં કેની હાજરીમાં? તો પાણીની હાજરીમાં HCl માં H+ આયન, એટલે આને શું કહેવાય? હાઇડ્રોજન આયન. પાણીની હાજરીમાં HCl માં H+ એટલે કે હાઇડ્રોજન આયન ઉદ્ભવે છે, એટલે કે ઉત્પન્ન થાય છે. જો પાણીની હાજરી હોય તો, અને તો જ HCl માં શું? તો હાઇડ્રોજન આયન છે એ ઉદ્ભવે છે, H+ આયન છે એ ઉદ્ભવે છે. પણ જો પાણીની હાજરી ન હોય, બરોબર છે, તો H+ આયન ઉદ્ભવશે નહીં. તો પાણીની ગેરહાજરીમાં HCl માંથી H+ આયન, એટલે આને કયો આયન કહેવાય? હાઇડ્રોજન આયન. હાઇડ્રોજન આયન કે પાણીની ગેરહાજરીમાં HCl માંથી H+ એટલે કે હાઇડ્રોજન આયન ઉદ્ભવતો નથી. તો સામાન્ય હવે આપણે એટલી તો ખબર પડી ગઈ છે કે જો એસિડ છે અને પાણીમાં ઉમેરવામાં આવે, એસિડને પાણીમાં ઉમેરવામાં આવે, બરોબર છે, તો એસિડનું દ્રાવણ બની ગયું, HCl નું જલીય દ્રાવણ બન્યું. એ HCl ના જલીય દ્રાવણમાં H+ આયન ઉત્પન્ન થાય, ઉદ્ભવે, એટલે કે પાણીની હાજરીમાં HCl માં H+ આયન છે, H+ આયન ઉદ્ભવે છે. પણ જો પાણીની ગેરહાજરી હોય, જો HCl છે એ કેવો હોય? શુષ્ક હોય, તો H+ આયન છે, હાઇડ્રોજન આયન છે, ઉદ્ભવતો નથી. ક્લિયર? આટલું સમજાઈ ગયું. ચાલો, આપણે આ માટે એક પ્રવૃત્તિ કરીએ. HCl છે, બરોબર છે, એને આપણે પાણીમાં ઉમેરીએ, H2O. HCl ને આપણે કેમાં ઉમેરવું? પાણીમાં. પાણીમાં ઉમેરતા શું થાય છે? H+ આયન ઉદ્ભવે છે, ઉત્પન્ન થાય છે અથવા તો મુક્ત થાય છે.
बराबर छे, पानी नी हाजरी में HCl छे H+ आयन उत्पन्न करे छे एटले शू बनशे तो H3O+ मळे छे, प्लस वधु शू तो Cl-, तो आने हाइड्रोनियम आयन कहेवाय। કેવો આયન? તો હાઇડ્રોનિયમ આયન। ખાસ યાદ રાખવાનું કે HCl છે એને જો આપણે પાણીમાં ઉમેરી તો H+ આયન ઉત્પન્ન થાય, આની સાથે જોડે કે H3O+ બનશે, અને હાઇડ્રોનિયમ આયન કહેવાય, અને Cl- છે એ મુક્ત થાય છે, એટલે કે આ ધન આયન કે જે એસિડિક ગુણધર્મ માટે જવાબદાર છે। પણ H+ આયન છે આમાંથી જે H+ આયન ઉત્પન્ન થાય, આ H+ આયન स्वतंत्र अस्तित्व धरावतो नथी। H+ आयन स्वतंत्र अस्तित्व धरावतो नथी, पण ए पानी साथे संयोजाया बाद जोड़ाया बाद अस्तित्व धरावे छे। क्या स्वरूपे? तो आ स्वरूपे। तो आपणे एने जोई कई रीते बेनू? तो अहींया H+ आयन उद्भवे छे, आ पानी एनी साथे जोड़ाय एटले शुं बने तो H3O+। એટલે એચ પ્લસ આયન છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી, પણ એ પાણી સાથે સંયોજાય જોડાય એટલે અસ્તિત્વ ધરાવે। ક્યાં સ્વરૂપે? તો પાણીમાં એચ થ્રી ઓ પ્લસ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે। બરોબર છે? તો ખાસ યાદ રાખવાનું કે HCl માં તો એસિડ માટે એચ પ્લસ અથવા તો એચ થ્રી ઓ પ્લસ આયન છે એ જવાબદાર છે। તો તમામ એસિડ કે જે H+ આયન ઉત્પન્ન કરે છે, બરોબર છે? ચાલો આપણે જોઈએ એસિડિક ગુણધર્મ માટે, કેવા ગુણધર્મ માટે? તો એસિડિક ગુણધર્મ માટે H+ આયન અથવા H3O+ આયન જવાબદાર છે। ચાલો આટલું સમજાય કે ન સમજાય વિદ્યાર્થી મિત્રો, ખાસ જોજો। અહીંયા આપણે જોયું તો એસિડિક ગુણધર્મ માટે H+ આયન એક્વસ સોલ્યુશન લખવું જરૂરી છે, અથવા તો H3O+ આયન, અને હાઇડ્રોજન આયન કહેવાય, અને H3O+ છે અને હાઇડ્રોનિયમ આયન કહેવાય। તો એસિડિક ગુણધર્મ માટે H+ આયન અથવા તો H3O+ આયન છે એ જવાબદાર છે, બરોબર છે? આપણે એસિડને પાણીમાં ઉમેરી છીએ તો H+ આયન અથવા H3O+ આયન ઉદ્ભવે છે, જે તેના એસિડિક ગુણધર્મ માટે જવાબદાર છે। જો આપણે હવે બેઝને પાણીમાં ઉમેરી, બરોબર છે, તો શું થાય છે? ચાલો આપણે જોઈએ। બેઝને પાણીમાં ઉમેરવામાં આવે, બરોબર છે, પાણી લઈ બીકરમાં અને અંદર બેઝ ઉમેરવામાં આવે, બરોબર છે, તો શું થાય છે? બરોબર છે, કેવું બનશે? બેઝનું જલીય દ્રાવણ, બેઝિક દ્રાવણ, તો બેઝનું જલીય દ્રાવણ છે કયો આયન ઉત્પન્ન કરે છે, બરોબર છે, જેના બેઝિક ગુણધર્મ માટે જવાબદાર છે। ચાલો જોઈએ, તો બેઝને પાણીમાં જો ઉમેરવામાં આવે તો કયો આયન ઉત્પન્ન થાય છે? ચાલો જોઈએ। સૌથી પહેલા આપણે બેઝ લઈએ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH। આ સોડિયમ હાઇડ્રોક્સાઇડને આપણે કેમાં ઉમેરવામાં આવે? પાણીમાં, એટલે કે H2O માં ઉમેરવામાં આવે તો એ આયન ઉત્પન્ન કરશે, પેલો ધન આયન ને પછી ઋણ આયન, તો Na+ અને બીજો OH- આયન ઉત્પન્ન કરે, ક્લિયર? ચાલો આવીને હવે બીજો બેઝ લઈ, તો KOH, જો આપણે એને પાણીમાં ઉમેરીએ તો પેલા ધન આયન, હંમેશા ધન આયન હોય સંયોજનમાં ડાબી તરફ અને પછી ઋણ આયન હોય, તો ક્યાં ક્યાં આયનો ઉત્પન્ન કરશે? તો K+ અને OH-, ક્લિયર? આવી જ રીતે વાત કરી તો MgOH ટ્વાઇસ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, જો એને પાણીમાં ઉમેરવામાં આવે તો ધન આયન, કયો ધન આયન? તો Mg+2, સંયોજકતા પ્લસ ટુ છે,
અને કયો ઋણ આયન તો હાઇડ્રોક્સાઇડ ઓ એચ માઇનસ આયન પણ જો જો આયન છે પાણીમાં છે તો એકવસ ખાસ યાદ રાખવાનું લખવું જરૂરી છે અહીંયા ઓ એચ ઓક્સિજને બે છે ને હાઇડ્રોજને બે છે એટલે આગળ આપણે બે મૂકતા બરોબર છે સેમ ટુ સેમ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લઈ તો સીએ પ્લસ ટુ અને ઓ એચ માઇનસ એટલે અહીંયા ધનાયન અને ઋણાયન પણ અહીંયા દરેક ધનાયન જુદા જુદા છે તો બેઝ છે એ પાણીમાં કયો આયન કે જે સમાન આયન ઉત્પન્ન થતો હોય તો એ હાઇડ્રોક્સાઇડ આયન ઓ એચ માઇનસ આયન બરોબર છે તો બેઝ પાણીમાં ઓ એચ માઇનસ આયન આપે છે તો ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે બેઝ છે ને જો પાણીમાં ઉમેરવામાં આવે તો એ કયો આયન આપે છે ઓ એચ માઇનસ આયન આપે છે ઓ એચ માઇનસ આયન એટલે હાઇડ્રોક્સાઇડ આયન કયો આયન હાઇડ્રોક્સાઇડ આયન આપે છે એટલે તમામ બેઝ એ પાણીમાં હાઇડ્રોક્સાઇડ આયન આપે કે જે તેની બેઝિક ગુણધર્મ માટે જવાબદાર છે બરોબર છે તો બેઝિક ગુણધર્મ માટે કયો આયન જવાબદાર છે બેઝિક ગુણધર્મ માટે ઓ એચ માઇનસ આયન અહીંયા જલીય લખવું જરૂરી છે બરોબર છે અને કૌંસમાં લખી તો બેઝિક ગુણધર્મ માટે હાઇડ્રોક્સાઇડ આયન હાઇડ્રોક્સાઇડ આયન જવાબદાર છે ચાલો તો ખાસ હવે યાદ રાખવાનું કે જો બેઝ છે એને આપણે પાણીમાં ઉમેરી તો એ ઓએચ માઇનસ આયન ઉત્પન્ન કરે અને આ ઓએચ માઇનસ આયન છે એ તેના બેઝિક ગુણધર્મ માટે જવાબદાર છે કેવા ગુણધર્મ માટે બેઝિક ગુણધર્મ માટે કયો આયન તો ઓએચ માઇનસ એટલે હાઇડ્રોક્સાઇડ આયન છે એના બેઝિક ગુણધર્મ માટે જવાબદાર છે તો આપણે અહીંયા જોયું કે જો પાણીમાં એસિડ ઉમેરવામાં આવે તો એ એચ પ્લસ આયન અથવા તો એચ થ્રી ઓ પ્લસ આયન હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન કરે છે જે તેના એસિડિક ગુણધર્મ માટે જવાબદાર છે અને જો બેઝને પાણીમાં ઉમેરવામાં આવે તો એ પાણીમાં ઓ એચ માઇનસ આયન એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન ઉત્પન્ન કરે છે જે તેના બેઝિક ગુણધર્મ માટે જવાબદાર છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ થોડુંક ધ્યાન દઈ વ્યવસ્થિત બરોબર છે સમજી વિચારી અને વારંવાર જો એકવાર ન સમજાય તો વિડીયો છે ફરી ચાલુ કરી ફરી સમજી લેવું બરોબર છે સરળતાથી સમજાય નહીં કારણ કે કેમેસ્ટ્રી છે બરોબર છે બધા એના અણુસૂત્રો છે એ બધું યાદ રાખવાનું તો ને તો જ આવડશે બરોબર છે